નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 12 અને 13 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 12 અને 13 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. મધ્યાહન ભોજન રાશન આપનાર પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો તે રાજ્ય છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ IOCના નવા ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે શ્રીકાંત માધવ વૈદ્યને. IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, સ્થાપના 30 જૂન 1959, મુખ્યમથક નવી દિલ્હીમાં. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યમાં COVID-19 સંક્રમણ રોકવા માટે 2 દશકા જૂનું ઠીકરી પહેરા પ્રચલનમાં આવ્યું? તો તે રાજ્ય છે પંજાબ. પંજાબ, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ VP સિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 170, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 4. હાલમાં જ સુરેશ કે રેડ્ડીને કયા દેશમાં ભારતના આગલા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તેઓને રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બ્રાઝિલમાં. બ્રાઝિલ, પાટનગર બ્રાઝિલિયા, રાષ્ટ્રપતિ જોયલ બોલસોનારો. ચલણ ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 5. હાલમાં જ કોણે આર્કટિક જળવાયુ અને પર્યાવરણ દેખરેખ માટે પોતાના પ્રથમ ઉપગ્રહને લોન્ચ કરવાની જાહેરાત કરી? તો તે છે રશિયા. રશિયા, પાટનગર મોસ્કો, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચલણ છે રશિયન રૂબલ. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરી? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યની સરકારે ફસાયેલા લોકો માટે એક એપ લોન્ચ કરી? તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર. પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યની સરકારે 1 સાથે 3 બિરસા હરિત ગ્રામ યોજના, નીલાંબર પીતાંબર જળ સમૃદ્ધિ યોજના અને વીર શહીદ રમત યોજનાની શરૂઆત કરી? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર. ઝારખંડ, રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6, સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 9.
હાલમાં જ આઈ ફોર ઇન્ડિયા કન્સલ્ટ કોણે શરૂ કર્યું? તો તે શરૂ કર્યું છે ફેસબુકે. ફેસબુકની સ્થાપના 2004માં મુખ્યમથક કેલિફોર્નિયામાં. સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 10. હાલમાં જ કોવિડ કથા મલ્ટીમીડિયા ગાઈડ કોણે લોન્ચ કર્યું? તો તે લોન્ચ કર્યું છે ડૉક્ટર હર્ષવર્ધને. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 11. હાલમાં જ કયા દેશના ક્રિકેટ બોર્ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરને 25,000 અને ગ્રાઉન્ડ સ્ટાફને 10,000 રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી? તો તે દેશ છે પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાન, પાટનગર ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન, ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 12. ડોનાલ્ડ ટ્રમ્પે કયા ભારતીય અમેરિકીને IBRDમાં અમેરિકી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા? તો તે છે અશોક માઇકલ પિન્ટો. IBRD ઇન્ટરનેશનલ બેંક ઓફ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. સ્થાપના 1944માં. મુખ્યમથક વોશિંગ્ટન DCમાં. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. યુનેસ્કો ગિલરમો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2020થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સન્માનિત કરવામાં આવ્યા છે જીનેથ બેડોયા લેમા. યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 1945માં. મુખ્યમથક પેરિસમાં. પ્રશ્ન 14. કોંગ્રેસના કયા નેતાને લોકસભામાં સંસદીય લોકલેખા સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે અધીર રંજન ચૌધરી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે શ્રી અધીર રંજન ચૌધરી. પ્રશ્ન 15. વિશ્વ સ્નૂકર ચેમ્પિયન પીટર એબ્ડને નિવૃત્તિ લેવાની જાહેરાત કરી તે કયા દેશના છે? તેઓ બ્રિટનના છે. બ્રિટન, પાટનગર લંડન, પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન, ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.